જોત જોતામાં આજે ત્રીજો દિવસ આપની સામે આવી ગયો અને આવતીકાલે પારણા પછી બારણા ખુલે અને પછી બધા વિદાય થાય. તો ભાગ્યશાલીઓ, આ સરસ મજાનો અવસર ને જીવનમાં કોક જ વાર આવે છે અને આ ખરેખર આ વખતનો જે ઐતિહાસિક એમને કેવલપૂર્ણ મહારાજ સાહેબ પ્રેરણા કરીને જે લોકોને જાગૃતિ લાવી છે, મને એમ લાગે કે આ પ્રોગ્રામ દર વર્ષે ઉજવાય, વધુ સંખ્યામાં ઉજવાય. આ વખતે કદાચ 250 ને 300 થાય, તો આ વર્ષે આવતા વર્ષે 500 થાય, કેમ ન 500 થાય. બસ એમની જે ભાવનાઓ છે તે પરિપૂર્ણ થાય એવી મંગલ કામના અને એમની ભાવના આપણે અત્યારે ભાવીશું. ભાગ્યશાલીઓ, જલ તો જ રાખજે નિશ દીન તેલ કે રો એમાં પુરજે જો જે આ જીવતરમાં અંધારું થાય નામ જીવતરમાં જો જે અંધારું થાય નામ જાકો જાકો દીવો મારો જોજે રે બુઝાઈ ના જો કાવી મેં તો જોજે ડૂબી જાય ના નૈયા જો કાવી મેં તો જોજે ડૂબી જાય ના જાખો જાખો દીવો મારો જોજે રે જંગલની અંદર કુમારપાળ મહારાજા પોતાના અશ્વને ઘોડાને બાંધીને ઝાડ પાસે ઉપર નીચે બેઠા છે, ત્યાં એક ઉંદર સુનામોરો કાઢી રહ્યો છે. ત્યારે કુમારપાળ મહારાજ વિચાર કરે છે, હજુ કુમારપાળ મહારાજ બન્યા નથી, પણ વિચાર કરે છે આ ઉંદર આ સુનામરો આવા જંગલમાં ક્યાંથી કાઢી રહ્યો છે. અને અચાનક પછી એને એ ઉંદર બહાર બધી સુનામરો બહાર લાવ્યો, બધી સુનામરો ગણવા લાગ્યો અને એમ કરતાં કરતાં એ સુનામોરા ગણીને પછી પાછો ઉંદર એ દરમાં અંદર પોતાના ઘરમાં અંદર મૂકી રહ્યો છે. ત્યારે કુમારપાળને મહારાજને એમ થયું કે મેં થોડી ઘણી લઈ લઉં તો શું ફરક પડશે. એટલે એમ કહેવાય ને કે ત્રણ પ્રકારના મુસાફરો હોય, એક મારવાડી હોય, મારવાડી પોતાનો માલ બાંધીને તૈયાર રાખેલો હોય, અને એક એવો માણસ હોય કે કોકનું પડેલું હોય તે જોનારો હોય, અને ત્રીજો એવો હોય કે પોતાની ઘડિયાળ જોનારો હોય. તો આ તમને ત્રણમાં બેસ્ટ કોણ લાગે બોલો? ઘડિયાળ જોનારો સારો લાગે, પોતાનો માલ રેડી કરીને તૈયાર લાગે, કે કોકનું પડેલું હોય તે લેનારો તમને ગમે? બોલો કયો ગમે? બોલો
માલ પોતાના હાથમાં જ હોય, રેડી હોય, એમ આપણે પણ આવતા જન્મનું પુણ્યનું બંધી પુણ્ય ભાતું એ આપના હાથમાં રાખવાનું છે. કદાચ યમરાજ આવી જાય અને કદાચ ઉપાડી લે તો પણ ચિંતા કરશો નહીં, કેમ કે દેહ તો પાછો તમને મળશે અને મોક્ષ પામવા માટે. ત્યારે ભાગ્યશાલીઓ જ્ઞાની ભગવંતો બહુ આવી ઘટી ઘટનાઓ અનેક પ્રકારની ઘટનાઓ બતાવે છે. ત્યારે અહીંયા એમ કહે છે કે કુમાર પણ મહારાજા જ્યારે આ સોનામરો લઈ લે છે ત્યારે કુમાર જે પેલો ઉંદર હોય છે, કોઈ પૂર્વજન્મનો કોઈ મોહ કે એને કોઈ લાગેલો હશે મોહ માયા ગમે તે, અથવા તેમાં લોભ રહી ગયેલો હોય, અને એ વખતે એ ઉંદર તરફડાટ કરતો મરી જાય છે. આ વાત પછી જ્યારે કુમારપાણ મહારાજા હેમચંદ્રાચાર્યજી એમને જીવનમાં મળે છે ત્યારે ગુરુદેવને બુદ્ધાની પોતાની પાપની પ્રકૃતિઓ બધી જ કહી દીધી. ગુરુદેવ મારા જીવનમાં આવા પાપો થયેલા, મેં આ રીતે સિદ્ધરાજ મારી પાછળ પડેલો અને તમે મૃત્યુમાં ત્રણ વાર આપઘાત સુધી પહોંચાડેલા, મૃત્યુમાંથી તમે ત્રણ વાર મને બચાવેલા, અને એકવાર તો ગુરુદેવે આખા ભંડારમાં પૂરી દીધેલા, અને એકવાર તો ડોશીમાં એમ કહેવાય છે કે પોતાની જે એમ કહેવાય ને કે જે કોઠી એ કોઠીમાં પૂરી દે છે, અને કુમાર પણ એને સંતાડી દેશે. આવી બધી ઘણી વાર આવા દુઃખોમાંથી નીકળી જાય છે. ત્યારે છેલ્લે પછી કુમાર પણ મહારાજ હેમચંદ્રાચાર્યજી કહે છે કે તમારે મૂસક વિહાર નામનું એક મંદિર બનાવવું પડશે. એટલે જ્યારે ઉંદર મરી ગયેલો એમને અજાણતા અને 32 અભક્ષણ કદાચ માંસ મદિરા ખાધા હોય તો એના માટે પણ 32 પ્રકારના પ્રકાશ સ્તોત્રનું સ્વાધ્યાય કરી, અને કુમાર પણ મહારાજા એમની જીવન બહુ ઘટના બહુ મોટી છે પણ એ 32 દાંતની શુદ્ધિ માટે એમને 32 પ્રકાશનું સ્વાધ્યાય કરે અને પછી દાંતન પાણી કરે. આપણે તો હવારમાં પણ આજે છે ને પીઠામાં ખાલી 15 દિવસ પહેલા એક પ્રવચન આપ્યો, એક મિનિટ રોકો આપ. હાજી હા, રોકો રોકો. અને આ ત્રણે દીકરી છે એ પોતે અઠમ તપ કરે, માત્ર 4-15 દિવસથી ધર્મ પામે, એને અઠમ વસ્તુ સૂચીએ નહીં. માત્ર એમના ઘરેથી એટલે કે અમારી જીગર, અમારી પાસે નોકરી ગાડી અને ભક્તિ કરતા હતા સેવામાં આવેલા, આ જિંદગી જાય છે ને એ અઠમ છે. 3 ઉપવાસ, 3 નાઈટ ને 3 દિવસ. ખરેખર આ એક અચ્છેરું કહેવાય. ખૂબ ખૂબ અનુમોદના કરો. સવારે વહેલા વહેલો ખાવા આવજો, પારણામાં આવજો. 9 વાગે ધ્યાન રાખજો, લેટ નહીં કરતા. 8:30 જ છે આપણે, 8 વાગે નવકાર છે આવે એટલે તમે 8 વાગે આવી જ જજો, બરાબર. અહીંયા 8 વાગે રેડી થઈ જશે, બરાબર. હા, અને અત્યારે જલ્દી પતાવું છું, રોજ 12:12 આ 15મી નાઈટ છે, ગળા બધા બેસી ગયા. અને અત્યારે અહીંયા આરતીનો પ્રોગ્રામ પણ છે અને અહીંયા સીટિંગ પણ કરવું છે અત્યારે આપણે, એટલે આપણે જલ્દી પતાવશું વહેલા, બરાબર છે. લઈ લઉં છું, હા, શોર્ટમાં લઈ લઉં. તો ભાગ્યશાલીઓ હવે શોર્ટમાં એટલું જ વાત કરવાનું, આપણે એટલું જણાવીએ કે કુમાર પાર મહારાજનો ચરિત્ર ઘણું મોટું છે. ઇન શોર્ટમાં એટલું જ કે કુમાર પાર મહારાજા એકવાર પરમાત્માની ભક્તિ કરતા કરતા એ દીપક પ્રજ્વલિત કરીને પરમાત્માની આરતી ઉતારી રહ્યા છે, ત્યારે એ આરતી ઉતારતા ઉતારતા એમને દીવા બધા જ બુઝાઈ ગયા, છતાં પણ શ્રદ્ધાનો દીપ એને ક્યારે પણ બુઝાયો નહીં. અને 1 કલાક 2 કલાક 3-3 કલાક સુધી પરમાત્માના ચરણોમાં ભલે દીપક કદાચ બુઝાઈ જાય, છતાં પણ પોતે પરમાત્માની ભક્તિમાં તલ્લીન અને પરમાત્માની ભક્તિમાં મશગુલ, પરમાત્મા મય બની જાય છે. ત્યારે કુમાર પાણમણી આવી ઘટના સુંદર મજાની છે. આપણે પણ બધા આ દીપક કરો, દીપક પૂજા દ્વારા આપણે પણ દીપ પ્રજ્વલિત કરવા દ્વારા અંધકારો કીધું ને કે એક શામ પ્રભુ પાર્શ્વ કે નામ, લગભગ 300 કોડિયા ભરેલા છે અને પરમાત્મા ત્યાં બિરાજમાન છે અને આરતી ઉતારવાની છે. કેમ કે ઘણા લોકો આરતી હોય તો ખાલી પૂજારીઓ એ જ ગંઢ વગાડે ને, મેરે કો કુછ નહીં આતા, મેરે કો કુછ નહીં આતા. કેમ કે કોઈ બિચારો ગંઢ વગાડે કે આરતી ઉતારે. આજે ભગવાનના ભક્તો છે ને બધાને કોડિયા અહીંયા જ રાખેલા છે. સાહેબ કીધું કે શ્રદ્ધાનો દીવડો જલતો રાખજો નિશ્ચિત ને, એટલે રોજ આવતા રહેવાનું એમ. પછી મને ઊભા રોડે પાડીને પાસે તમે બધે નહીં થતા, આવતા રહેજો દાદાના દરબારમાં. અને આજે તમારે નિરાગપુરના મહારાજને પણ સાંભળવા છે. અને સવારે જે ભક્તિ કરીને સવારે જે સ્વાગત ગીત લીધું ને, દીકરીઓ આવી જાઓ ને આગળ જરા, હા બેન એ તમે જરા પાછળ જે સ્વાગત ગીત લીધું ને આગળ આવો, બાકી બીજા પાછળ જાઓ. ના નારે નહીં લા, એ બીજાને. હા, અમારા સંઘના પ્રમુખ એવા ગોવિંદભાઈ બધાને આપો, આપો બધાને આપી દો. હા, અરે તમે આપવાનું હોય તો એમને કે બહુમાન કરવાનું. 13 છે, મેં ગણી લીધેલું, મારે આપવાના મને ખબર છે ને. હા હા, બરાબર છે. સવારે કોઈ કોઈ ડાન્સ કર તમે જ છે ને? હા, સવારે સ્વાગત ગીત કોણ કર્યું હતું બપોરના? ત્યાં ટીમલીની સમજતો, અહીંયા ભક્તિ કરેલી એને. ચાલો લઈ લો બેટા. હા બોલો,
પ્રણામ બોલો, જયજીન્દ્ર બોલો, પ્રણામ પ્રણામ. સવારે સ્વાગત લીધું તું સરસ. હવે કાગળિયું પાછું આપી દેજો પૈસા કાઢીને. પ્રભારે કેટલા આયેલા, અમે પણ મામાને ઘરે જતા હતા તો 10 મિનિટ આવે તો બહુ મામા સારા, 2 રૂપિયા આપે તો મામો બહુ કેવો છે, કંજૂસ છે કે. જેની હોય એનું લઈ લે. નિરાગપુર ના હા બોલો છો કે, લઈ લઉં ને પતાવી. ખાલી એક ગીત લઈ લઉં છું. હા ગીત લઈ લો, ચાલો બસ પતાવી દો. અંતરનો એક તારો લઈને દ્વાર તમારી આવું, અંતરનો એક તારો લઈને દ્વાર તમારી આવું, કેવલ તારા પ્રેમ વિનાહું, કેવલ પટાવે એ ટલો તું દાદા જોજે, હો એ ટલો તું દાદા જોજે. મોહને માયા ના ભરમાવે, મોહને માયા ના ભરમાવે, એ ટલો તું દાદા જોજે, હો એ ટલો તું દાદા જોજે. ચલો તું દેજે, એ ચલો તું દેજે, કે હું તારી ભક્તિ ભાવના ભાવું, અંતરનો
કલાકાર છે માત્ર બહુમાન અને આરતી આ બે જ પ્રોગ્રામ છે. પ્રવચન જેવું છે જ નહીં. અમે પણ થાકી ગયા 15મી નાઇટ છે ભાઈ. કઈ અમે પણ મશીન થોડું છે કે ચાર્જિંગ થઈ જાય. બોલો નિરાકુણ આપણે એક ભજન લે ચાલો.